ત્યારે મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મનીષા બહેન વકીલ પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. મનીષા બહેન, જે પ્રકારનો આ બનાવ સામે આવ્યો છે, સમાજ માટે ચોક્કસ ચેતવણીરૂપ કિસ્સો છે, પરંતુ આ પ્રકારનું વર્તન કરતા પહેલા એક કાયદાનો ડર હોવો તે પણ ખૂબ જ જરૂરી છે. બાળક સાથેનું આ વર્તન કેટલું ગંભીર કહી શકાય? બિલકુલ, જે બનાવ બન્યો છે એ ખૂબ એમ કહેવાય કે એને ક્રૂરતાપૂર્વક એને મારવામાં આવ્યું. બાળકને, માત્ર આઠ મહિનાનું બાળક, અને એની ઉપર આવી રીતે એનું વર્તન, અને એના લીધે એનું જે મૃત્યુ થયું છે, ખૂબ આઘાતજનક છે. અને એક સમાજ માટે પણ એક મેસેજ છે કે માતા પિતા જ્યારે વર્કિંગ હોય બંનેઓ, અને ત્યારે બાળકનું કેરટેકરના હવાલે મૂકીને જાય, તો કેરટેકરની આખી વિગત પણ જાણવા જરૂરી છે, એની વેરિફિકેશન પણ જરૂરી છે. અને જો એજન્સી થ્રુ પણ જો એ લોકો જતા હોય, તો એજન્સીની પણ ફરજમાં આવે છે કે જેમ કેરટેકર તરીકે મૂકે એને એક વેરિફિકેશન કરે કે ક્યાં કેટલા વર્ષથી એ કેરટેકિંગનું કામ કરે છે, કે એનું વર્તન કેવું છે, એની સાયકોલોજી કેવી છે, એની મેન્ટલ ઇલનેસ કેવી છે. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. સાથે સાથે માતા પિતાને પણ મારી એક અપીલ છે, જો બાળકમાં કોઈ નાના મોટા ચેન્જીસ આવતા હોય દિવસ દરમિયાન, તમે જુઓ તો રાત્રે એનું ક્યાંક ને ક્યાંક તમને સાઇન જોવાની મળતી જ હોય છે, કે બાળક વધારે પડતું રડે કે જમે નહીં, તો આ પણ એક સિગ્નલ હોય છે કે ક્યાંક એની સાથે દિવસમાં એવો બનાવ બન્યો છે. અને એ કેમેરામાં ચેક કરે, જો ઘરે સીસીટીવી કેમેરા છે તો દરરોજનું આ ચેક કરવાનું હતું. મને એવું લાગે છે કે બેન એક દિવસ નહીં પણ ઘણા દિવસથી આવું કંઈક એનું વર્તન હોવું જોઈએ, અને એ ધ્યાનમાં જો લીધું હોત તો આજે થોડુંક આપણને આનો એક ફરક પડ્યો હોત. એટલે અને આ બેનની આજે અટકાયત પણ કરી દેવામાં આવી છે, અને સરકાર ખૂબ એની માટે ચિંતિત છે અને સજા અવશ્ય થશે. મનીષાબેન, ચોક્કસ બાળકોની જ્યારે સલામતીની વાત આવતી હોય ત્યારે સાવચેતી ખૂબ જ જરૂરી છે. કેરટેકર પ્રોવાઈડ કરતી જે એજન્સી હોય છે તેમના ઉપર પણ એક ચોક્કસ ગાઈડલાઈન લાવવાની જરૂર છે, કારણ કે જે સર્વિસ એ પ્રોવાઈડ કરી રહ્યા છે તેમાં જે સ્ટાફ તેઓ મોકલી રહ્યા છે તે કયા પ્રકારનો છે, તેમની માનસિક સ્થિતિ કેવી છે, તે બાળક સાથેનું તેમનું વર્તન કેવું છે, બાળક સાથે કેવી બાળકની કેટલી કેર તેઓ કરી શકે છે, ને આ બાબતે કેટલા અવેર છે, આ બાબતે પણ એક ગાઈડલાઈન હોવી જરૂરી બની ગઈ છે. બિલકુલ, આપની વાત સાચી છે કે એક રજીસ્ટ્રેશન હોવું પણ જરૂરી છે. સંસ્થા કોઈ પણ જો આવી રીતે સર્વિસ પ્રોવાઈડ કરતી હોય, સ્પેશિયલી કેરટેકર્સ હોય, બાળકો માટે હોય કે ઇવન વૃદ્ધો માટે પણ કેરટેકર્સ રાખવામાં આવે છે, તો એવી કોઈ પણ એજન્સી હોય તો એ રેગ્યુલરાઇઝ થવી જોઈએ, એને રજીસ્ટ્રેશન હોવું જોઈએ. સાથે સાથે એને કેટલી પોતાને બાળકના રાખવાની ટ્રેનિંગ છે, શું એ ટ્રેન્ડ વેલ ટ્રેન્ડ છે, શું એ સમજી શકે છે બાળકની સાયકોલોજી, તો આ બધી જ વસ્તુનું ધ્યાન ઇવન એજન્સીઝે રાખવું પડે કે જે કેરટેકર તરીકે ઘરે આવે છે તો એના માતા પિતાને પણ જોવું જોઈએ, થોડા દિવસ એની સાથે રહેવું જોઈએ. મારું એક વિનંતી એ પણ છે કે આપણી જે ભારતની પરંપરા છે, જે સંસ્કૃતિ છે એક જોઈન્ટ ફેમિલીની, એ જોઈન્ટ ફેમિલી ક્યાંક ને ક્યાંક એ કલ્ચર ક્યાંક હટતું જાય છે. તો દાદા દાદી છે કે નાના નાની છે એની પાસે બાળકો મૂકીને જાય તો વધારે સેફ રહે જો એ કેરટેકર કરતા. અને જો એ પણ શક્ય ના હોય તો હું એવું માનું છું કે જ્યાં સુધી બાળક ચાલતું ના થાય, બોલતું ના થાય, એક્સપ્રેસ કરતું ના થાય, ત્યાં સુધી બેમાંથી, પતિ પત્નીમાંથી કોઈ એક, માતા પિતામાંથી કોઈ એક જણ એની પાસે સમય કાઢે, એને એની સાથે રહે જ્યાં સુધી બોલે ચાલે, એના પછી વિચારે કે કેરટેકરને ત્યાં મૂકવું છે કે ડે કેરમાં મૂકવું છે. જી મનીષાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સુરતમાં જે પ્રકારનો બનાવ સામે આવ્યો છે, સમાજ માટે ચોંકાવનારો આ કિસ્સો કહી શકાય, કે જ્યાં એક કેરટેકર કે જેના ભરોસે બાળકોને મૂકવામાં આવ્યા છે તેની સાથે તે ક્રૂરતાપૂર્વકનું વર્તન કરી રહ્યું છે.